બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ અમદાવાદથી આવી રહેલા મહત્વના સમાચાર વિશે. સરદારનગરમાં હવે આજે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો છે, કારણ કે ચાર દિવસ પહેલા પોલીસે એક વ્યક્તિને માર માર્યો હતો. તેના વિરોધમાં આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. નરોડા પાટિયાથી લઈને સરદારનગર સુધી આ બંધ પાડવામાં આવશે. પોલીસે જે ચાર દિવસ પહેલા એક વ્યક્તિને માર માર્યો હતો ત્યારે પોલીસ પર ખોટી રીતે હેરાનગીતી કરવામાં આવી રહી હોવાનો આરોપ અહીંના વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે આજે સરદારનગરમાં સજ્જડ બંધ અને નરોડા પાટિયાથી લઈને સરદારનગર સુધીના તમામે તમામ જે દુકાનો છે એ દુકાનો વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવી છે અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને પોલીસની જે કામગીરી હોય છે ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોય છે તેવા આરોપસર આજે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અહીંના વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે, કારણ કે તમામે તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી સ્વયંભૂ બંધ પાડ્યો છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા માનસી. માનસી, ચાર દિવસ પહેલાની ઘટના અને તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આજે નરોડા પાટિયાથી રહીને સરદારનગરમાં જેટલા પણ વેપારીઓ છે પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા હોવાના આરોપ સાથે સજ્જડ બંધ પાડ્યું છે એક સન્નાટો વેપારી વર્ગ જગતમાં. બિલકુલ, વાત કરવામાં આવે તો આજે કહી શકાય કે નરોડા પાટિયાથી લઈને સરદારનગર સુધી અને કુબેરનગરમાં પણ ખાસ કરીને વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો છે. કહી શકાય કે લગભગ 1000થી ઉપરની જે દુકાનો આવેલી છે અહીંયા, જે દુકાનો આજે સજ્જડ બંધ જોવા મળી છે. ચાર દિવસ પહેલાં એક ઘટના બની હતી જેમાં પોલીસ દ્વારા વેપારીને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો. તેનો આજે તમામ જે વેપારીઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અનેક કારણો પણ જવાબદાર છે. પોલીસ દ્વારા માસ્ક હોય કે પછી સોશિયલ ડિસ્ટન્સ હોય એવા અનેક મુદ્દાઓને લઈને જે વેપારીઓ છે તે વેપારીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ અહીંયાના જે વેપારીઓ છે તેમને લગાડ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વેપારીઓ હાલ અહીંયા ઉપસ્થિત છે અને વિરોધ કરી રહ્યા છે અને જે સરદારનગર છે, કુબેરનગર છે અને નરોડા પાટિયા છે તે હાલ સજ્જડ બંધ જોવા મળ્યું છે. જાગૃતિ, તો અહીંયા કેટલાક વેપારી આપણી સમક્ષ હાજર છે, તેમની સાથે વાત કરીશું. કયા મુદ્દે વિરોધ કરી રહ્યા છો અને શું વિરોધ છે અને શું માંગ છે આપની? અમારી માંગ બેન કઈ નથી, અમારી માંગ એક જ છે કે અમારા વેપારી માણસ પાટિયાથી કુબેરનગરથી સરદારનગર દુકાન તરફ આવતા હતા તો પોલીસ વાળા એના જોડે લાયસન માંગ્યું અને લાયસન માંગી એને લાયસન બતાવ્યું, પીયુસી બતાવ્યું, બધી પ્રૂફ બતાવ્યું. એને કીધું સાહેબ હવે એક જણાને બતાવ્યું કે બીજાને બતાવ્યું, બીજાને બતાવ્યું કે ત્રીજાને બતાવ્યું, તો પહેલાં કીધું સાહેબ મને મોરું થાય છે, તમે જલ્દી જોઈ લો. તો એમાં પોલીસવાળાએ એને પાઇપથી માર્યું છે, એને પાઇપનો એટલો માર્યું છે એટલે પાઇપ બી તૂટી ગયો. તો અમે બીજો કંઈ નહીં ચાહતા કે અમે અમારા વેપારી ભાઈને ન્યાય મળે એના વિરોધમાં અમે દુકાન બંધ કરી છે. બિલકુલ, અને પણ વેપારી હાજર છે. ક્યાં સરદારનગરથી નરોડા પાટિયા સુધીમાં જે બંધ રાખવામાં આવ્યું છે તેમાં લગભગ કેટલા વેપારીઓ જોડાયા છે અને કેટલી દુકાનો બંધ રાખવામાં આવી છે? પાટિયાથી સરદારનગર સંપૂર્ણ માર્કેટો બંધ છે અને પોલીસનું બહુ ત્રાસ છે. ગમે ત્યાં પોઈન્ટો ઉપર ઊભા રાખીને માસ્ક પહેર્યું નથી, આ તેવું નથી, લાઇસન્સ લાવવા માટે પછી હેરાન કરે છે બહુ પબ્લિકને અને પબ્લિક કંટાળી ગઈ છે. એટલે ન્યાય માંગવા માટે સરદારનગર, પાટિયા, કુબેરનગર બધું બંધ રાખવામાં આવ્યું છે. બિલકુલ, અન્ય પણ જે વેપારી છે તે હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, પોલીસ દ્વારા કઈ રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને શું વિરોધ છે આપણો અને ક્યાં સુધી આ જે બંધ છે તે બંધ પાડવામાં આવશે, દુકાનો બંધ રાખવામાં આવશે? અમે એક જ દિવસથી બંધ રાખ્યો છે, એમાં અમે શાંતિપૂર્ણ બંધ રાખીશું અને કોઈ પણ વેપારી સાથે ભવિષ્યમાં આવું ના બને એ કરવા માટે આગળ વધીશું. બિલકુલ, અન્ય પણ વેપારી હાજર છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો તમે, પોલીસ દ્વારા કેટલી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય છે વેપારીઓને? જો બેન, અહીંયા તમે ફરશો ને તો ખાલી સિંધી સમાજ નહીં, અહીંયા નાના નાના ગલ્લાવાળા, નાના નાના લારીઓવાળા સિંધી સમાજના સિવાય પણ દુકાનો બંધ કેમ રાખી છે એમાં કોઈ કારણ હશે તો આપણે તમે સમજી શકો તો જરૂર પોલીસને કોઈ ત્રાસ હશે, નહીં તો દુકાન એમને બિચારા લારીવાળા કેમ બંધ કરે સિંધી સમાજના અન્ય સિવાય પણ. તો એમાં તમે સમજી જાઓ બેન કે અહીંયા કોઈ પ્રોબ્લેમ હશે તો એટલા લોકો કંટાળીને સંપૂર્ણ બંધ પાડ્યું છે.
बिल्कुल, जो पुलिस द्वारा न्याय नहीं मळवामां आवे तो आगरनी कार्यवाही शुं रहेशे तमारा वेपारीओनी? अमारी अत्यारे बेन मीटिंग हारा 9 वाग्यानी चालू छे। नरोडा पाटिया ज्यां बनाव बन्यो छे ए आपणा जे आगेवानो मोटा छे ए जे संपूर्ण योग्य कायदेसर कारवाई थाय आपणे कोई गोले खोटा नहीं करता। अमे खाली बंद कर्युं छे, कोई आपणे रेली नहीं, कोई नहीं, शांतिपूर्ण बंद। अने बीजी वात, अपना ज्यादा त्या निर्णय थशे मोटा कई रीते कायदेसर कारवाई करवानी एवी रीते अमे एना उपर चालवानुं। बाकी आपणे कई બંધ પાડવાથી કેટલા ટર્નઓવર નું ને કેટલું નુકસાન થશે વેપારીઓને? નુકસાન ના તો સિંધીભાઈ ટોટલ વેપારી માણસ છે, એના ધંધા બધા મોટા મોટા છે। નુકસાન ના તો ભાઈ આપણે ગણતરી કરી નહીં કરી શકતા, પણ લાખો નું નુકસાન થશે બેન। તમે શું કહેશો આ જે બંધ પાડવામાં આવ્યું છે તેના વિશે? જે ગુનેગારો સામે કાયદેસર પગલાં લેવામાં નહીં આવશે પોલીસ વાળા સામે, તો અમે ભાઈઓ બધા ઉગ્ર આંદોલન કરીશું, એ સરકારને ચીમકી આપીએ છીએ। બિલકુલ, તો અહીંયા કેટલાક વેપારીઓ હતા કે જેમની સાથે આપણે વાત કરી, તેઓ પણ કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ઉગ્ર આંદોલનની જે ચીમકી છે તે પણ આપવામાં આવી છે। અને ક્યાંક ને ક્યાંક 4 દિવસ પહેલાં જે વેપારીને મારવામાં આવ્યો હતો તેના ઘેરા પ્રત્યાઘાત હાલ પડ્યા છે। અને સરદારનગરથી લઈને છેક નરોડા પાટ ત્યાં સુધી તમામ જે દુકાનો છે તે સજ્જડ બંધ છે અને તમામ વેપારીઓએ આજે શાંતિપૂર્વક બંધનું એલાન કર્યું છે। હવે જોવાનું એ રહ્યું કે જે આગેવાનો છે વેપારી એસોસિએશનના તેમની હાલ મીટિંગ ચાલી રહી છે અને આગળ શું પરિણામ આવશે તે જોવાનું રહ્યું। જાગૃતિ, આભાર માનસી તમામ વિગત બદલ। તો સરદારબાગના આ દ્રશ્યો કે જ્યાં 1000થી વધારે દુકાનો બંધ છે, કારણ કે આજે 4 દિવસ પહેલા જે વેપારી પર માર મારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા દમનશ્રીય કાર્યવાહી કરવામાં આવી હતી, તે કાર્યવાહીના વિરોધમાં આજે વેપારી એસોસિએશન દ્વારા પોલીસ સાથે એક મીટિંગ કરવામાં આવી રહી છે અને અહીંના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે।